અમદાવાદમાં ગાંઠોડિયા વિધાનસભા બેઠક ઉપર મુખ્યમંત્રી સામે કોંગ્રેસમાંથી ડોક્ટર અમીબેન યાજ્ઞિકે ઉમેદવારી કરી છે. ડોક્ટર અમીબેન યાજ્ઞિક જે પોતે વકીલ છે અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે, ત્યારે તેઓએ ગાંઠોડિયામાંથી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે તે ઘરે ઘરે અને ગલીએ ગલીએ જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે તેઓ દ્વારા પ્રચાર પ્રસાર અર્થે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર અમીબેન યાજ્ઞિકે કનેક્ટ ગુજરાત સાથે વિશેષ વાતચીત કરી હતી. ગાંઠોડિયા વિધાનસભા કે જ્યાં ભાજપમાંથી મુખ્યમંત્રી પોતે જે દાવેદારી કરી છે, ઉમેદવારી કરી છે, ત્યાં તેમની સામે કોંગ્રેસમાં રાજ્યસભાના સાંસદને અમીબેન યાજ્ઞિક જે છે તેમને દાવેદારી કરી છે. અમીબેન યાજ્ઞિક આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું. અમીબેન, મુખ્યમંત્રીની સામે દાવેદારી છે, કેવી ચેલેન્જ? એક કેન્ડિડેટની સામે બીજા કેન્ડિડેટ છે, એ બીજેપીના મુખ્યમંત્રી છે થોડાક સમયથી, કારણ કે આગલી કેબિનેટને ઘરે બેસાડી દીધી હતી. એટલે ચેલેન્જ એટલા માટે કે એમણે શું કામ કર્યું છે એ મને જોવા મળે, પણ એ ક્યાંય દેખાતા નથી. અને હું દરેક વિસ્તારમાં ફરી ડોર ટુ ડોર ગઈ અને પ્રશ્નો પૂછ્યા કે ભાઈ આ વિસ્તારના પ્રશ્નો શું છે. અમુક જગ્યાએ બહુ જ એફ્લુઅન્ટ એરિયા છે, પોશ તો નહીં કહી શકાય, પણ એવા વધારે પડતું તમને દેખાય પૈસા. એમના પ્રશ્નો તો તમે મળો તો કહી શકાય, પણ એ બધા તો ઘરો લગભગ બંધ હતા. પણ જેટલી જગ્યાએ હું ગઈ ત્યાં મહિલાઓને મોંઘવારી પુષ્કળ નડે છે. અને આપણે સ્વાસ્થ્યની વાત કરીએ, પણ તમે ગંદકી જુઓ તો ઉપર મેટ્રો ખાલી બતાવે છે, પણ નીચે નથી બતાવતા કે વ્યક્તિઓની, બાળકોની શું હાલત છે. અને મહિલાઓનું એક જ કહેવું છે કે ઘરમાં બચત થતી નથી, એટલી બધી મોંઘવારી છે. અને તમે પણ એકવાર જજો એરિયામાં તો તમને જોવા મળશે કે ઘરે ઘરે ચૂલા છે. એ જે વાતો કરે છે ને કે બધાને અમે ગેસ આપ્યો, ગેસ સિલિન્ડર આપ્યો, બધે ચૂલા બળે છે. એટલે એવી બધી વાતો કરે એના કરતાં રિયાલિટી જઈને જોવે તો વધારે સારું છે. સ્વાસ્થ્ય માટે બી તમે જુઓ તો મને લાગે છે પીએચસી સીએચસી કહે છે ખરા ખોલે છે, પણ ત્યાં મેન પાવર નથી. એટલે આજે તમે સિનિયર સિટીઝનને જુઓ તો એ લોકો વંચિત છે આ બધી વસ્તુથી. કોરોના પછી આપણે એમ કહીએ છીએ કે આપણે શીખ્યા, પણ મને લાગે છે આપણે પાઠ નથી શીખ્યા હજુ. બેન, ખાસ વાત કરીએ તો જે પ્રમાણે એક ગૃહિણી બી છો, સાથે સાથે પ્રચાર પ્રસાર બી કરવાના, બધી વસ્તુ મેનેજ કઈ રીતે કરવામાં આવે છે? કારણ કે ઘર સંભાળવાનું, પ્રચાર પ્રસારમાં આખો દિવસ કાઢવાનો, ફેમિલી સંભાળવાનું, કઈ રીતે બધું પહોંચ્યું? હા, હું પ્રોફેશનલ છું, એટલે છેલ્લા 35 વર્ષથી વકીલાત કરું છું અને ફૂલ ટાઈમ, એટલે શોખ નહીં, મારું કેરિયર છે. અને સાથે સાથે એ વખતે એટલે લગભગ 27 વર્ષથી હું મહિલાઓને જાગૃતિ કરવા માટે એમના અધિકાર વિશે ગામે ગામ કે ડિસ્ટ્રિક્ટ લેવલે શિબિરો, એટલે એકે દિવસ એવો નથી જતો કે હું કામ વગર હોઉં છું. પણ ઘરમાં એ વર્ક બેલેન્સ સ્ટ્રાઇક કરી દીધું છે એટલા વર્ષોથી. મમ્મી પપ્પાને અને મા બાપને એ વખતે, અત્યારે તો બધું પેકેટમાં મળે છે, મમ્મીને મસાલા ખાંડતાએ જોયા છે અને ચોખાના પાપડ કરતાએ જોયા છે અને મદદ એ કરી છે. એટલે બધું તમારે જો કરવું હોય, મન હોય તો માળવે જવાય, એ બધું કર્યું છે. એટલે હું એક સક્સેસફુલ પ્રેક્ટિશનર રહી. પછી મને થયું કે રાજકારણમાં મહિલાઓનું શું યોગદાન હોઈ શકે, એટલે રાજકારણમાં આવી. પણ કામ ફ્રન્ટ, ઘર હોમના ફ્રન્ટ ઉપર ગૃહિણીને બહુ જ તકલીફ પડે, પણ એ કેવી રીતે સોર્ટ આઉટ કરવી એ દરેક જણે થોડું બેલેન્સ કરવું પડતું હોય છે. બેન, ગઈ વખતની વાત કરીએ તો ખૂબ મોટા માર્જિનથી મુખ્યમંત્રી આ વિસ્તારની અંદર જીત્યા હતા. આ માર્જિન કઈ રીતે તોડવામાં આવશે? લોકોને એવા કયા પ્રશ્નો છે કે જે સીધા સ્પર્શે છે, અને જો આપ ત્યાંથી જીતીને આવશો તો લોકોનો કયો પ્રશ્ન જે સૌ પહેલો હોય જે એનું નિરાકરણ લાવવામાં આવશે? સૌથી મોટો પ્રશ્ન લોકોનો એ જે ચારે બાજુ તમે જુઓ તો મોંઘવારીનો છે. હવે એ અમે સત્તામાં આવી, તમે 8 વચન આપ્યા છે કે અમે સિલિન્ડર સીધું તમને 500 રૂપિયા આપીશું, અમે દીકરીઓને કેજીથી પીજી સુધી મફત શિક્ષણ. અને એ શિક્ષણનો મુદ્દો મારા હાર્ટને નજીક છે, એટલે બધી દીકરીઓ ભણે તો જ આગળ આવશે અને પોતાનું કરી શકશે અને સમાજમાં પણ એ એમ્પાવરમેન્ટ થશે. એટલે આ બધા મુદ્દા મને બહુ સ્પર્શે છે. સ્કૂલો જે બંધ થઈ છે એના માટે ચોક્કસ એ સ્કૂલો ખોલાવી, બાળકો ભણવા જાય, એ બધી વાત. એટલે આપણે આમ કહીએ કે હાથમાં મોબાઈલ છે બધાના, પણ હું ચોપડી નથી જોતી. બધાને તમે સ્કૂલે જવું છે, પણ મોંઘું શિક્ષણ છે એટલે મા બાપ મોકલી નથી શકતા. આ બધા મુદ્દા બહુ જ અગત્યના છે, નહીં કે મેટ્રો, કારણ કે મેટ્રોમાં રોજિંદી વ્યક્તિઓ રોજ મેટ્રોમાં બેસીને જવાની નથી. એટલે મેટ્રો અમુક લોકો માટે જ છે, પણ જે રોજે રોજ સવારે ઉઠીને જોઈએ પાણી, તો પાણી બતાવે છે ટીપીક 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 આવે છે. અને તમે બીજી બાજુ જુઓ તો સ્વિમિંગ પુલ, ફાર્મ હાઉસીસ અને પ્લેગ્રાઉન્ડ નથી બાળકોને રમવા માટે. એટલે આ બધી વાતો બહુ મુદ્દા અગત્યના છે.
બિલકુલ આ તો અમીબેન યાજ્ઞિક કે જેમનું કહેવું છે કે ચોક્કસથી મુખ્યમંત્રીની સામે દાવેદારી કરવામાં આવી છે, પરંતુ જે પ્રમાણે જે સ્થિતિ વિસ્તારની અંદર જોવા મળી છે તેને લઈને લોકોને વચ્ચે ગયા છે અને તેમના જે પ્રશ્નો છે તેનું ચોક્કસથી નિરાકરણ લાવવામાં આવશે. કેમેરા પર્સન ભાવિન વાઘેલા સાથે મયુર મેવાડા, કનેક્ટ ગુજરાત, અમદાવાદ. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.